नायब मुख्यमंत्री नितिन पटेले बीटीवी साथे करी छे खास बातचीत। कांग्रेस माथी सारा नेता के कार्यकरो आवे ते सारी बात छे तेवू नितिन पटेले जणाव्यू। कोई नेता ने लेवा के नहीं ते संगठन नो विषय छे। राजकोट में एम्स नु काम प्रगति में चाली रह्यु छे ते वात पण डेप्यूटी सीएमे कही। गुजरात की आठ बैठकों की पेटा चूंटणी महाजंग अने प्रचार नो आजे समापन नो दिवस छे। अंतिम तबक्का में सौराष्ट्र कच्छनी जे पांच बैठकों कहेवाय त्यां पण एक प्रचारनो एक महत्वनो तेजीलो पवन फूंकायो छे। त्यारे गुजरातना नायब मुख्यमंत्री नितिनभाई पटेल गईकाले मोरबी हता अने आजे राजकोट केम्प करी अने अन्य प्रचार सभाओमां जनार छे। त्यारे वीटीवी साथे एमनी साथे वात करीए। नितिनभाई, वीटीवीमां आपनुं स्वागत छे। શું કહેશો, આઠ બેઠકોની પેટા ચૂંટણી, સૌરાષ્ટ્ર કચ્છની પાંચ બેઠક ઉપર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છો, શું લાગે છે? જો અમારા ભારતીય જનતા પક્ષની કેન્દ્ર સરકારના કામો હોય કે ગુજરાતની વિજયભાઈ રૂપાણી સરકારના અમારા પ્રજાલક્ષી કામો હોય, એ કામો અનેક રીતે અમે જે અમલમાં મૂક્યા છે, પ્રજાને ઉપયોગી થાય, પ્રજાને લાભ મળે, સગવડ સુવિધાઓમાં વધારો થાય, ખેડૂતોને આવકમાં વધારો થાય, ખેડૂતોના માલનો ટેકાના ભાવે વેચાણ થાય, આ બધું જ જે અમે કર્યું છે, એટલે ખાસ કરીને કોરોના સામેની લડાઈ અમારી સરકારે જે રીતે સફળતાપૂર્વક અન્ય રાજ્યોની સરખામણીમાં કે આપણા ભારત દેશે અન્ય દેશોની સરખામણીમાં જે સફળતાપૂર્વક લોકોના જીવન બચાવવા માટે જે આયોજન કરી અને પ્રયત્નો કર્યા છે એના આખા ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે। એટલે અમને વિશ્વાસ છે કે ફક્ત વાતો એ અમે નથી કરતા પણ કામ પણ અમે અનેક ઘણું કરીએ છીએ। એના કારણે આઠે આઠ પેટા ચૂંટણી જે યોજાઈ છે એવી સીટો ઉપર ત્યાં ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવારોનો વિજય થશે। નીતિનભાઈ, એક વાત એવી છે કે અત્યારે જે પ્રચારના મુદ્દામાં એક ધારી, મોરબી અને અબડાસા પક્ષપલટાનો મુદ્દો પણ એક ચાલી રહ્યો છે, શું કહેશો આપ? જો પક્ષપલટાનો મુદ્દો એટલા માટે યોગ્ય ના કહેવાય કે ભૂતકાળમાં જ્યારે કોઈ ધારાસભ્ય, કોઈ નગરપાલિકાનો સભ્ય કે કોઈ બીજા કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ એક પક્ષના નિશાન ઉપર ચૂંટાયા હોય તો બીજા પક્ષમાં જતા હતા ત્યારે એમના ઉદ્ધાર કોઈ અસર થતી નહોતી, એમનો હોદ્દો ચાલુ રહેતો હતો। એટલે એક જમાનામાં આયા રામ ગયા રામ અથવા પક્ષ પલટું એવો સિમ્બોલ એ વ્યક્તિ ઉપર લાગતો હતો, સિક્કો લાગતો હતો। પણ ભારતના ચૂંટણી પંચે, દાવદાર સુપ્રીમ કોર્ટે જે નિર્ણયો મહત્વના કર્યા છે કે એક પક્ષના નિશાન ઉપર ચૂંટાયેલો વ્યક્તિ બીજા પક્ષમાં જાય તે હોદ્દેદાર રહી શકે નહીં, એટલે એ જ પ્રમાણે કોંગ્રેસના જેટલા ધારાસભ્યો અગાઉ હતા એમણે કોંગ્રેસથી નારાજ થઈ, કોંગ્રેસની જૂથબંધીથી નારાજ થઈ, કોંગ્રેસમાં વાલા દવલાલી જે નીતિ ચાલે છે એનાથી નારાજ થઈ, અને ખાસ કરીને જે તે ધારાસભ્યોની અવગણના કોંગ્રેસમાં જે સતત થતી હતી એના કારણે કેટલાક ધારાસભ્યોએ અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા હતા, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એની સાથે સાથે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું, એટલે એ ધારાસભ્ય રહ્યા નહીં, એમનો હોદ્દો પણ રહ્યો નહીં, અને એ ધારાસભ્ય ના રહ્યા પછી એ સીટ જે ખાલી પડી એ સીટ ઉપર હવે કેટલીક જગ્યાએ નવા ઉમેદવાર તરીકે એ લોકોની પસંદગી કરી છે જે હવે ભાજપના કાર્યકર બની ચૂક્યા છે, ભાજપના ઉમેદવાર બની ચૂક્યા છે। એટલે પક્ષપલટો કહેવાય નહીં, હોદ્દો છોડીને આવ્યા છે। 2022 સુધી તો એ ચૂંટાયેલા ધારાસભ્ય જ હતા, એમણે હોદ્દો જો ખાલી ન કર્યો હોત, રાજીનામું ના આપ્યું હોત તો 2022 સુધી તો ધારાસભ્ય રહેવાના જ હતા, પણ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી, ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અને નવેસરથી પ્રજાની વચ્ચે જઈ અને પ્રજાને વિનંતી કરી
ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે મત માગી અને જ્યારે વિજય બને ત્યારે એ શુદ્ધ ભારતીય જનતા પક્ષના જ ઉમેદવાર તરીકે વિજય બને છે। અમારા કમરના નિશાન ઉપર જ ચૂંટણી લડે છે એટલે અમારા જ ઉમેદવાર છે, અમારા જ કાર્યકર છે। મુખ્યમંત્રીએ બે દિવસ પહેલા એવું કહ્યું કોંગ્રેસ પેટા ચૂંટણીના પરિણામ પછી તૂટશે, શું ભાજપ વેલકમ દ્વાર કરશે પાછું આ લોકોને લેવા માટે, કદાચ તૂટે ઘણા લોકો નીકળે તો શું કહેશો? જો કોઈને લેવા ના લેવા એ તો સંગઠન અને સરકાર બંને સાથે મળી નિર્ણય કરે છે। કેવી વ્યક્તિ, કેવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, કેવા પ્રજા ઉપયોગી કામ કરનાર વ્યક્તિઓ, કયા સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, એમના વિસ્તારમાં એમનું સ્થાન, એમની પ્રતિષ્ઠા કેવી છે, એ બધું જોયા પછી નિર્ણય થતો હોય છે। એટલે સ્વાભાવિક છે, અમે પણ રાજકીય પક્ષના કાર્યકરો છે, રાજકીય પક્ષ અમારો ચાલે છે, તો નવા નવા કાર્યકરો જોડાય, નવા નવા નેતાઓ જોડાય, વિવિધ સમાજના અગ્રણીઓ જોડાય તો પક્ષ વધુ મજબૂત બને અને પક્ષનો વ્યાપ પણ વધે અને જે તે વિસ્તારમાં ભાજપના કાર્યકરોને બળ મળે એટલે સારા પ્રતિષ્ઠિત લોકો જો ભાજપમાં જોડાવા ઈચ્છતા હોય તો સંગઠન અને સરકારમાં ચર્ચા કરી એટલે એમના અંગે યોગ્ય નિર્ણય કરી શકાય છે। આપને અંતિમ પ્રશ્ન પૂછીશ, સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં બેઠા છો, રાજકોટને મોદી સરકાર અને આપની સરકારે એક મોટી ભેટ આપી છે, એમ્સ, એમ્સનું કામ પણ પ્રગતિમાં છે, આપ આરોગ્ય મંત્રી છો, શું પ્રકાશ પાડશો, ક્યાં સુધીમાં બધું તૈયાર થશે, શું એની વિગતો છે? જો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આઝાદી પછી પ્રથમ વખત ગુજરાતને ભારત સરકારે આરોગ્ય વિષયક કોઈ મોટી હોસ્પિટલની ભેટ આપી હોય તો એમ્સ રૂપે નરેન્દ્રભાઈ મોદીની સરકારે આપી છે અને એ પણ રાજકોટમાં આપી છે, કારણ કે રાજકોટ આખો સૌરાષ્ટ્ર વિસ્તારનું એક મધ્યબિંદુ, કેન્દ્રબિંદુ છે, ખૂબ પ્રગતિશીલ, વિકસિત, આધુનિક પ્રકારની સગવડો ધરાવતું શહેર છે અને સાથે સાથે સૌરાષ્ટ્રના બધા જિલ્લા અને કચ્છ વિસ્તાર સહિતના હજારો ગામડાના લોકોને, નગરોના લોકોને, મહાનગરના લોકોને એક આ સેન્ટર રૂપ થાય, બધા હાઈવેથી, એરપોર્ટથી જોડાયેલું આ મથક છે એટલે રાજકોટને એમ્સ આપવાનો નિર્ણય વડાપ્રધાનશ્રીએ જે કર્યો એ વખતે જે એમ્સના નિયમો છે કે જ્યાં એમ્સની સ્થાપના કરવાની હોય ત્યાં આગળ જમીન એ જે તે રાજ્ય સરકારે આપવાની હોય છે એટલે રાજકોટમાં આપણને એમ્સ મળ્યા પછી આપણે ગુજરાત સરકાર દ્વારા એમ્સ માટે જે જમીન જોઈએ એ બધી જ જમીન આપણે એમ્સને ફાળવી આપી છે। એને લગતા રસ્તાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળીકરણ એ બધી પણ વ્યવસ્થાઓ ગુજરાત સરકારના ખર્ચે આપણે ચાલુ કરી દીધી છે એટલે વિના મૂલ્યે આપણે મોટી જમીન આપી, વિના મૂલ્યે રસ્તાઓ, વીજળીકરણની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા એ બધું આપણે કરી રહ્યા છીએ એટલે એમ્સનું કામ હવે પ્રગતિથી આગળ વધી રહ્યું છે। એના ટેન્ડરો પણ બાંધકામના ફાઇનલ થઈ ચૂક્યા છે, એની કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી પણ ચાલુ થઈ ચૂકી છે અને અમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં ટેન્ડરો ફાઇનલ થઈ જાય એ પછી એમ્સના બાંધકામનો ખાતપુરો શિલાન્યાસ પણ આપણે કરીશું એટલે ઝડપથી એનું કામ આગળ ચાલશે એટલે સૌથી આધુનિક મેડિકલ કોલેજ, રિસર્ચ સેન્ટર, બધી જ સુવિધાઓ ધરાવતી એક અત્યાધુનિક હોસ્પિટલ એ ગુજરાતને પ્રાપ્ત થશે, સૌરાષ્ટ્રને પ્રાપ્ત થશે અને રાજકોટને એનો વિશેષ લાભ થશે। તો આ હતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, તેઓએ આઠે આઠ બેઠક ઉપર ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તેઓ પ્રચાર કાર્યમાં પણ છે, તેઓએ કીધું કોઈ જૂથબંધી નથી, આમ સમગ્ર બાબત સાથે એક મહત્વની વાત એ પણ કરી કે એમ્સનું કામ પણ જે રાજકોટમાં બનનાર છે એ પ્રગતિમાં છે। કેમેરામેન જય ભીંડે સાથે ધર્મેશ વૈદ, રાજકોટ।